કચ્છના રણોત્સવને લાગ્યું ગ્રહણ અગિયારમી નવેમ્બરથી કચ્છમાં રણોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે પરંતુ વરસાદના કારણે સફેદ રણમાં ચુમેર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે દર વર્ષે યોજાતા રણોત્સવમાં લાખો પ્રવાસીઓ સફેદ રણનો અદ્ભુત નજારો માણવા આવે છે રણોત્સવને વીસ દિવસનો સમય બાકી છે પરંતુ રણમાં દરિયાની જેમ પાણી વહી રહ્યા છે દોઢથી બે મહિના સુધી પાણી સુકાય તેવી શક્યતા ઓછી છે જેથી આ વર્ષે દિવાળી વેકેશન દરમિયાન સફેદ રણનો નજારો માળ્યા વગર જ પ્રવાસીઓને પરત જવું પડશે કચ્છના રણોત્સવને લાગ્યું ગ્રહણ અગિયારમી નવેમ્બરથી કચ્છમાં રણોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે પરંતુ વરસાદના કારણે સફેદ રણમાં ચુમેર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે દર વર્ષે યોજાતા રણોત્સવમાં લાખો પ્રવાસીઓ સફેદ રણનો અદ્ભુત નજારો માણવા આવે છે રણોત્સવને વીસ દિવસનો સમય બાકી છે પરંતુ રણમાં દરિયાની જેમ પાણી વહી રહ્યા છે દોઢથી બે મહિના સુધી પાણી સુકાય તેવી શક્યતા ઓછી છે જેથી આ વર્ષે દિવાળી વેકેશન દરમિયાન સફેદ રણનો નજારો માળ્યા વગર જ પ્રવાસીઓને પરત જવું પડશે